પણ આમાં બે એક શૂન્ય હોવું જોઈએ એ નથી ને એટલે પહેલા છે ને થોડોક ચેન્જ કરવાનો અને એ ચેન્જ હું બે વાર લખીશ ભલે થોડો સમય લાગશે x વાર પ્લસ 0x માઈનસ l સમજણ પડી હું ઉમેરવાનું છે તમારે 0 વાળું પદ જે ઘટતું હોય એ શૂન્ય વાળું પદ તમારે મૂકી દો પછી આ જે સ્ટેપ છે અંદરનું એને આપણે એની એ સ્થિતિમાં લખી નાખવાનું છે એવી સ્થિતિમાં કોઈ જાતના ફેરફાર એટલે સમજણ પડી ને આમાંથી કેટલો આમાં ફરક પડ્યો હવે આપણે દરેક દાખલાની મેથડ પ્રમાણે અહીંયા આપણે ફર્સ્ટ નંબરનું સ્ટેપ લખીશું x ની 4 ઘાત છેદમાં x ની 2 ઘાત એટલે તમે જાણો છો x ની 2 ઘાત 4 માંથી 2 જાય તો 2 એટલે કૌંસ ની અંદર તમે જુઓ છો આપણે દરેક વખતે શું લખીએ છીએ ભાજક બહુપદી એટલે કે x² + 0x - 1 બરાબર આપણે દરેક વખતે શું કરીએ છીએ આ બંનેનો ગુણાકાર એટલે કે x ની 4 ઘાત આ બેનો ગુણાકાર 0 x ની 3 ઘાત બહુ સમજવા જેવું છે માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે કે -x² ત્યાં તમે એક લખો કે ના લખો કશો ફરક પડતો એટલે આને આપણે ક્યાં લખીએ છીએ આની બિલકુલ નીચે બરાબર અહીંયા આપણે લીટી કરીને નિશાની બદલતી જવાની છે ખાસ ધ્યાન રાખજો પહેલું સ્ટેપ ઉડી જાય હવે આ બેનું શું થાય એ માટે આપણે પહેલા બોલવાનું કે પ્લસ માઈનસ માઈનસ એટલે કે પ્લસ 4 છે અને 0 માઈનસ છે ભાઈ એનો કશો અર્થ નથી તમે આનું આ મેઠું પદ લખી દો તો ચાલે કારણ કે 4 માં 0 જાય કે ન જાય ઉમેરાય ન ઉમેરાય કાઈ ફરક પડતો નથી તો 4 માંથી 0 જાય તો એનું એ જ પદ રહેવાનું છે એટલે 4x ની 3 ઘાત પ્લસ 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 એટલે થશે સરવાળો પણ ઘણા લોકો અહીંયા શું કરે છે 5 ના 5 રહેવા દે છે કારણ કે અહીંયા એક ગણતા ખરેખર એ 5 છે ને આ કેટલા છે 1 એટલે 5 ને 1 કેટલા થાય 6 એટલે 6x વર્ગ પરંતુ મોટા આંકડાની નિશાની અહીંયાથી ઉતારી લેવાનું છે આપણે એક સ્ટેપ -7x 1 એક જ ઉતારવાનું કેટલા 1 હવે આપણે શું કરીશું બીજો સ્ટેપ તો કે 4x ની 3 ઘાત છેદમાં x વર્ગ હવે આ બે ની બાદબાકી થશે એટલે 4 એક ઘાત વધશે ને અને ઉપર આ જે કૌંસમાં ભાજક બહુપદી છે એને તો આપણે દરેક વખતે સેમ ટુ સેમ લખીશું આ બે નો ગુણાકાર કરીશું એટલે 4x ની 3 ઘાત આ બે નો ગુણાકાર કરીશું એટલે 0x ની 2 ઘાત આ બે નો ગુણાકાર કરીશું એટલે -4x એને આપણે બિલકુલ આની નીચે લખી નાખવાનું છે એકદમ પદ ની નીચે પદ આવવું જોઈએ લીટી કરો નિશાની બદલી નાખો માઇનસ આ થશે પ્લસ આ હંમેશા દરેક દાખલામાં પહેલા સ્ટેપ ઉડી જશે પણ જરા ચેક કરી લેવાનું કે પ્લસ હોય અને એક માઇનસ હોય હવે આ બે નું શું થશે એ હમણાં તમને અહીંયા સમજાયું ને તો અહીંયા શું વધશે 6x² અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે થશે બાદબાકી એટલે બાદબાકી થશે ને એટલે 7 માંથી 4 જશે તો કેટલા વધશે 3x મોટા આંકડાની નિશાની આ પણ એક ખાસ તમારે ભૂલવાનું નથી ઉપરથી ઉતારવાના 3 પણ કેવા માઇનસ માઇનસ પ્લસ હોય તો પ્લસ થર્ડ નંબરનું સ્ટેપ છે એમાં 6x² છેદમાં x² ઉડી જાય એટલે વધે 6 અને આ તો ભાજક બહુપદી છે અને આપણે દરેક વખતે સેમ ટુ સેમ લખીશું આ બે નો ગુણાકાર 6x² આ બે નો ગુણાકાર 0x આ બે નો ગુણાકાર -6 એને આપણે લખીએ છીએ આની નીચે એટલે કે આવું આપણે ક્રમ બાય ક્રમ પદની નીચે પદ લખતા જવાનું આ બેને ઉડાડી દેવાનું હવે અહીં જુઓ -3x આપ જાણો છો 0 છે એટલે એનું એક લખી અહીંયા જુઓ પ્લસ માઇનસ માઇનસ એટલે 6 માં 3 જશે તો કેટલા વધશે 3 મોટા આંકડાની નિશાની અને હવે કઈ ઉતારવાનું છે મિત્રો નથી ને તો આ શેષ અને ઉપર આપણે લખવાનું ઉપર તો ઉપર શું લખવાનું છે હવે આપણે x² + 4x + 6 આ
અહીં આપણે